નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ અને પ્રવૃત્તિ નંબર ઓગણીસ રાષ્ટ્રપિતાનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી તો વિદ્યાર્થી મિત્રો તમે શાળા પુસ્તકાલયમાંથી અનેક પુસ્તકો વાંચ્યા હશે પુસ્તકાલયમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે લખાયેલા પુસ્તકો શોધો અને વાંચો સત્યના પર્યોગો આત્મકથા પુસ્તક વાંચી તેમાં આવતા પ્રસંગો પૈકી અમુક પ્રસંગોમાં ટૂંકમાં એટલે કે મુદ્દામાં અહીં તમારે નોંધ કરવાની છે તમને પસંદ પ્રસંગની અલગ કાગળમાં નોંધ કરી વર્ગખંડ અથવા તો પ્રાર્થના સભાની અંદર તમે વ્યક્ત કરી શકો છો તમારા ઘરમાં કોણ કોણ ઉપવાસ કરે છે તો મારા ઘરમાં મારા મમ્મી પપ્પા દાદા હું પોતે પણ ઉપવાસ કરીએ છીએ તમે ઉપવાસ કરો છો કયો તો હા હું ઉપવાસ કરું છું શિવરાત્રી નવરાત્રી વગેરેનો ઉપવાસ કરું છું ગાંધીજી ઉપવાસના દિવસે સી કાળજી રાખતા તો ગાંધીજી કહેતા કે વ્યક્તિ ટેસ્ટ માટે નહીં પણ પોતાના સ્વાસ્થ્ય માટે આહાર લેવો જોઈએ ઉપવાસ માટેની તેમને સમજણ હતી કે જેઓ પોતાને વિરોધી અથવા દુશ્મન માનતા હોય તેવાઓ સામે ઉપવાસ ન કરી શકાય ઉપવાસ હંમેશ જે પોતાને ઉપર પ્રેમ રાખતા હોય અને પોતાની પ્રવૃત્તિમાં સાથ આપતા હોય તેમની સામે જ કરી શકાય વિરોધીનો મત ફેરવવા માટે ઉપવાસ યોગ્ય સાધન ન ગણાય ગાંધીજીના ઉપવાસ ઉપર પણ ગેરવ્યાજબી દબાણના આરોપ હતા એ વિશે પોતાની સમજણ રજૂ કરતા ગાંધીજીએ કહ્યું હતું શરતી ઉપવાસની શરત કરવામાં વિવેક અને મર્યાદા હોવા જોઈએ એવા ઉપવાસ પોતાના મિત્રો અને સાથીઓ ઉપર એક જાતનો દબાણ લાવે છે પણ એ પ્રેમનો દબાણ કોઈ ઈષ્ટ ગણાય કારણ તેમના સુતેલા અંતરાત્માને ઠંડોળીને એ જગાડે છે અને તેમને પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત કરે છે ભારતના લોકોની આરોગ્ય સ્થિતિ ખરાબ થતાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ગાંધીજીના ઉપવાસ અંગેની ભલામણ તો હવે આધુનિક મેડિકલ સાયન્સ પણ આપી રહ્યું છે સાજા રહેવા અને સાજા થવા માટે અઠવાડિયામાં એકવાર ઉપવાસ જરૂરી છે ગાંધીજી કહેતા કે વ્યક્તિએ ચટપટા સ્વાદ માટે નહીં પણ શરીરના સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ જેથી ક્યારે ડોક્ટરની મુલાકાત લેવી પડે નહીં એ પદ્મશ્રી ડોક્ટર અભય બંગનું કહેવું છે ગાંધીજી કહેતા હતા નિરોગી શરીર મને એટલા માટે જોઈએ છે કે હું કર્તવ્ય કરી શકું જ્યારે અત્યારે લોકોને નિરોગી શરીર એટલા માટે જોઈએ છે કે તેઓ સ્વાદિષ્ટ આહાર ખાવા અને લાંબુ જીવન જીવવા જોઈએ છે નિરોગ જીવન એટલે તેના માટે પૌષ્ટિક અને શાકાહારી આહાર તેમજ શરીર શ્રમ જેવો કે કામ કરો સફાઈ અને ખેતી કરવી જોઈએ આ કરવાથી શરીર શુદ્ધિની સાથે મન શુદ્ધિ પણ થશે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિનો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો